ભરૂચના વાગરા તાલુકામાં સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઇટનો વિરોધ નોંધવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના સાયખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જો કે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી, ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વાગરાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો, જેના કારણે ગામમાં પુષ્કળ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. તે દરમિયાન માખી મચ્છરનું પ્રમાણ ગામમાં ખૂબ વધી ગયું હતું, જેના કારણે ગામમાં બીમારીનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ? ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહીં બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અજીતસિંહ બળવંતસિંહ રાજ, ગામ વહિયાલ. આજરોજ અમે સાયખા ગામની અંદર જે નગરપાલિકા દ્વારા એક વેસ્ટ સાઇટ નક્કી કરવામાં આવેલી છે. પહેલો તો એક વિષય એવો છે કે આજે સાયખાને એક મોટો વિશ્વનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વચ્ચે એક આ વેસ્ટ સાઇટ રાખવી એ કેટલું યોગ્ય એ આપ સાહેબે પણ વિચારવા જેવો વિષય છે. બીજી વસ્તુ કે આજની તારીખે આપણે જોઈએ છે કે સાયખાની આજુબાજુમાં 10 કિલોમીટર ત્રિજ્યામાં 25-30 ગામો આવેલા છે. તો જ્યારે પણ પર્યાવરણની સુનાવણીને જે પ્રશ્નો હોય છે તેમાં બધાનું આવરણ થતું હોય છે. તો આજે એક પ્રશ્ન એવો નથી થતો કે ભાઈ આવી વેસ્ટ સાઇટ અહીંયા વચ્ચે રાખીશું તો ઇન્ડસ્ટ્રી પણ દુઃખી થશે અને આજુબાજુના માનવ જીવન પર એની શું અસર થશે. બીજું, આજે સરકાર જ અત્યારે આપણે જોઈ રહેલા છે કે કોવિડના ટાઈમમાં આપણે એક વાયરલ જોયો એવો જ અત્યારે એક ચાંદીપુરમ નામનો વાયરસ, જેની સરકાર દ્વારા જ પ્રસિદ્ધિ કરવામાં આવે છે, પ્રશાસન દ્વારા પણ પ્રસિદ્ધિ કરવામાં આવે છે. તો એ તો એવું જાણવા મળે છે કે માખથી જ થાય છે. તો આવો કચરો ભેગો કરીને શું અમારે અમારા જે આજુબાજુના ગામના જે ગામનું લોકો છે તો એ માનવ જીવનને હું અમારે ખતરામાં મૂકું? તો કોઈ પણ ભોગે આ વસ્તુને અમે ચલાવી લઈએ નહીં અને કોઈ પણ હિસાબે અમને કોઈ પણ સાઇટ નક્કી કરે અમને કોઈ વાંધો નથી. આ સાઇટ કોઈ પણ હાલે ચાલુ નહીં થવા દે એવી અમારી અરજ છે. હું સુનિલસિંહ રણજીતસિંહ રાજ, સાયખા. થોડાક દિવસ પહેલાં સાયખા ગ્રામ પંચાયતને એક પત્ર મળેલ અને એમાં જણાવેલું હતું કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો સાયખાના એક પ્લોટની અંદર નાખવા માગે છે. તો તે બાબતનો અમારે એક વિરોધ દર્શાવવા માટે અમે અહીંયા ઘડી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. તેમાં ખાસ અમારે જણાવવાનું છે કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો પોતાની સાઇટ પર નાખે, એ ગમે તે પોતાની સાઇટ પર નાખે, કાં તો એ ભરૂચ નગરપાલિકાના હદના વિસ્તારમાં નાખે, કાં તો કોઈ પણ જગ્યા પર. સાયખામાં એ કચરો અમે નહીં નાખવા દઈએ, કારણ કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે સાયખા સુધી એ લોકોએ આવવાની શું જરૂર છે? સાયખાની અંદર નાખવાથી અમારે ત્યાં આગળ રોગચાળો વધે તે તેની જવાબદારી કોણ છે? એટલે સાયખા અને તેની આસપાસના ગામો જેવા કે વૈયાલ, સુત્રેલ, સારણ, એ પોતાના સ્વાસ્થ્યના ભોગે કોઈપણ હિસાબે સાયખાના પ્લોટમાં કચરો નહીં નાખવા દે. તેમજ એ લોકો હેતુફેર કરાવી અને સાયખાના પ્લોટની અંદર કેમિકલની જગ્યાએ એ કચરો નાખવા માગે છે તે પણ અમે કોઈ હિસાબે નાખવા નહીં દઈએ. માટે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને વિનંતી કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે, સાયખામાં અમે કોઈ પણ હિસાબે નાખવા નહીં દે. અને અમે જો તમે તેમ છતાં પણ બાય ફોર્સે જો તમે નાખવા માગશો તો અમે 4-5 ગામના લોકો ગામના દરેક ઘરમાં તારા મારીને અમે પ્લોટની આગળ ઊભા રહીશું અને એ કચરો કોઈ પણ હિસાબે અમે નાખવા નહીં દે. એટલે પોતાનું નિરાકરણ પોતાના વિસ્તારમાં લાવે, સાયખા સુધી તમારે આવવાની જરૂર નથી.